આજે જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના વધુ ચાર દર્દીઓએ જીવ ગુમાવતા ભય ફેલાયો છે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના એક હજાર દર્દીના મૃત્યુ થતા અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક પાંચ લાખને પાર કરી ગયો છે અમેરિકામાં નવ લાખ લોકો મૃત્યુ પામ્યા તથા બ્રાઝિલમાં છ લાખ લોકો મૃત્યુ પામ્યા છે આ બંને દેશ પછી કોરોનામાં સૌથી વધુ પાંચ લાખ મૃત્યુ સાથે ભારત ત્રીજા ક્રમે છે ઉલ્લેખનીય છે કે પાંચ લાખ મૃત્યુ તો સરકારી ચોપડે નોંધાયા છે ખરેખર તો મૃત્યુ આંક અધિકૃત આંકડાથી દસ ગણો વધારે હોવાની આશંકા છે ગુજરાતમાં કોરોનાના મૃતકોના પરિવારોને સહાયની કામગીરીમાં આંકડાની માયાજાળ ઉઘાડી થઈ ગઈ છે ગુજરાતમાં કોરોનાથી દસ હજાર પાંચસો ઓગણસી લોકોના મૃત્યુ થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે પરંતુ સહાય માટે એક લાખથી વધુ અરજીઓ આવી છે જે પૈકી સત્તાણું હજારથી વધુ મંજૂર પણ થઈ ગઈ છે અને બ્યાસી હજારથી વધુ અરજદારોને ચૂકવણી પણ થઈ ગઈ છે સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે ટેકનિકલ મુદ્દો દર્શાવી વળતરની અરજીઓ ના મંજૂર કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી છે તેમજ તમામ પીડિત પરિવારોને સમયોચિત વળતર ચૂકવવા અને વિસ્તૃત વિગતો કોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો છે જામનગર પંચાવન દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક મકાનમાં રેડ કરતા શેરબજારનો ગેરકાયદે ડબ્બો ઝડપાયો હતો નરેન્દ્ર વ્રજલાલ સુમરિયા બ્રિજેશ કિશોરભાઈ પેથડ તથા નીતિન શાંતિલાલ નાગડા નામના શખ્સની અટકાયત કરી રૂપિયા તેત્રીસ હજાર બસો રોકડ જપ્ત કરવામાં આવ્યા છે આ ત્રણેય જામનગર ઉપરાંત રાજકોટ નાગપુર મુંબઈના લોકો સાથે સોદાઓ પાડતા હતા પોલીસે એક મહિલા સહિત છ લોકોને ફરાર જાહેર કર્યા છે જામનગરમાં જામનગરમાં સેક્શન વિસ્તારમાં કલેક્ટર કચેરી સંલગ્ન સેવા સદનમાં અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે આવકના દાખલાથી લઈ વિવિધ પ્રમાણપત્રો મેળવવા અરજદારોને લાંબી કતારોમાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે તથા ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદો ઉઠી છે અમુક લાગવોક ધરાવતા શખ્સોનું કામ ગણતરીની મિનિટોમાં થઈ જતું હોવાની પણ રાવ છે કોરોના કાળમાં લાંબી લાંબી કતારોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી એટલે કે સરકારી કચેરીમાં જ કોવિડ ગાઈડલાઇનનો રોજ ભંગ થઈ રહ્યો છે કમિશનર દ્વારા જામ્યુકોના સૂચિત બજેટમાં રણમલ તળાવ સંકુલ એમ્યુઝમેન્ટ પાર્ક રણજીતસિંહજી પાર્ક વગેરે જાહેર સ્થળોએ પ્રવેશ ફીમાં વધારો સૂચવાયો હતો સ્ટેન્ડિંગ કમિટી એ આ કર વધારો મંજૂર કરતા જૂના દરરોજ યથાવત રહેશે આગામી એક વર્ષમાં પાંચસો ત્રણ કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોના આયોજન સાથે કુલ ત્રેપન કરોડના બજેટ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે